कोनी वात करवामां आवी छे कुकड़ीनी वात करवामां आवी छे। हवे एना विशे एक वार्ता पण आपेली छे। एना पहेला एक गीत आपेलू छे ते आपणे जोईए। तमारे पाठ्यपुस्तक खुल्लू राखवानू छे अने वीडियो पण बधाए फरजियात जोवानो छे ज्यारे समय मळे त्यारे। जो अंदर चाल आपणे फरवा जईए, झाड पहाड़ने मळवा जईए। चाल आपणे फरवा जईए, हरणा पासे हळवा થઈએ, ઝરણા પાસે દોડી જઈએ, ફૂલડા સાથે રમવા જઈએ। ચાલ આપણે ફરવા જઈએ એટલે કે આપણે ફરવા જઈએ તો આ બધા સાથે આપણે જઈએ, ઝાડ સાથે જઈએ, પહાડ સાથે જઈએ, હરણા સાથે જઈએ, પછી ઝરણા એટલે કે પાણીમાં જે ઝરણું વહે ને તો તેની સાથે જઈએ, આંબા ડાળે ઝૂલવા જઈએ, નદી કિનારે ગમવા જઈએ, હામ ભરીને તરવા જઈએ। ચાલ આપણે ફરવા જઈએ। તો સરસ મજાનું આ ગીત છે, બરાબર? તો બધાએ આ રીતે ગાવાનું છે, બહુ સરસ ગીત છે। એમ કે ફરવા જઈએ તો આપણે ક્યાં ક્યાં ફરવા જઈએ અને કેવી રીતે આપણે ફરવા જઈને મજા કરીએ તો તેના વિશે આ ગીત છે। હવે જુઓ, એક રમત છે। શિક્ષક એમ કે રમાડનારને જ્યારે કહે કે ગાય ઉડે ત્યારે તેઓએ શું કહેવાનું છે? ફર કરીને બે હાથ શું કરવાના છે? ઊંચા કરવાના છે અને એવો અભિનય કરવાનો છે। પણ રમાડનાર એમ બોલે કે કાબર ઉડે તો શું કરવાનું છે? તો તમારે ફર એમ બોલવાનું નથી અને અભિનય પણ કરવાનો નથી। રમાડનાર જ્યારે પક્ષીનું નામ બોલે ત્યારે ફર નહીં કરવાનું, પણ પ્રાણીનું નામ બોલે ત્યારે શું કરવાનું? ફર કરવાનું છે, બરાબર? એવી આ રમત છે। તો તમે ઘરે આ રમત રમી શકો છો, તમારે રમવાનો પ્રયત્ન કરવાનો। હવે જુઓ, જુઓ અને કહો નીચે અલગ અલગ પક્ષીઓના અહીંયા જુઓ ચિત્ર આપેલા છે, તો તમે ઓળખી શકો છો, ખબર પડશે ને તમને? હા, ખબર પડે જ કયા કયા પક્ષીઓ છે। મોર છે, કબૂતર છે, કાગડો છે, કોયલ છે, તો આ રીતે અલગ અલગ પક્ષીઓ આપેલા છે। તેને આધારે પ્રશ્નના જવાબ છે, કોને કલગી સૌથી સારી લાગી? તો મોરની કલગી। કોની કલગી બધા પક્ષીઓમાં? તો મોર કેવું છે? સરસ દેખાવ વાળું પક્ષી છે, એટલે આપણને કોની કલગી વધારે સારી લાગે? તો મોરની કલગી। આ પક્ષીઓમાંથી તમે કયા કયા પક્ષીઓ જોયા છે? તો મોર, કુકડો, કાગડો, કાબર, ચકલી, કબૂતર વગેરે પક્ષીઓને તેઓ શું ખાતા હોય છે? કોઈ પણ બે પક્ષી વિશે લખો તો મોર છે તે દાણા અને જીવડા ખાય છે, જ્યારે કાગડો છે તે એઠવાર અને જીવજંતુઓ ખાય છે। કોઈ પણ બે પક્ષીઓ ન વાત તો ચકલી કેવું બોલે? તમને ખબર જ હશે ને, કેવું બોલે? ચી ચી ચી। અને કાગડો કેવું બોલે? કા કા, બરાબર? હવે તમારા આંગણામાં કયા કયા પક્ષીઓ આવે છે? તો આપણા આંગણામાં મોર, પોપટ, કાબર, કોયલ, કાગડો, ચકલી, કબૂતર, કુકડો વગેરે પક્ષીઓ આવતા જોવા મળે છે। હવે અહીંયા એક સરસ મજાની વાર્તા છે, કુકડીને કલગી ઉગે। હવે એક અહીંયા કુકડી છે, વર્ષો પહેલાની આ વાત છે। કુકડી ખૂબ જ હોશિયાર, ઈંડા સેવવામાં હોશિયાર, પછી ચણ વીણવામાં હોશિયાર, બચ્ચા સાચવવામાં હોશિયાર અને બધી જ રીતે કુકડી એકદમ હોશિયાર છે। તે બધું જ કામ હોશિયો હશે પોતાનું કામ હોશિયારીથી કરે છે, બચ્ચાને પણ સરસ સાચવે છે, પોતાના ઈંડાને પણ સાચવે છે, કુકડીને પણ। હવે બહુ જ હોશિયાર છે ને, આમ તો કોઈ વાતનું દુઃખ છે નહીં, પણ છતાંય એને બે વાતનું દુઃખ છે।
तो कई बात नो दुख छे, एक तो एने रंगीन पीछा नथी, एने माथे कलगी नथी अने एना थी ऊंचे उड़ातु नथी, तो आवी बे बात नो एने दुख थया करे छे। ते नानपण थी ज होश के पोतानो नानपण थी तेने एवुं थाय छे के पोताने कलगी होय, जोर थी उड़ीने ते वंडी उपर एटले के कोट उपर बेसे, पण कुकड़ी ने उड़ता न आवड़े एटले जमीन उपर ज एने रहेवुं पड़े। ए दौड़वामां केवी होशियार होय, एने दौड़वुं पण खूब गमे, पण बेमां फेर खरो तो खरो ज, बराबर। तो कुकड़ी ने आ बधुं गमे छे पण एनाथी थई शकतुं नथी। दौड़वा अने उड़वाथी कुकड़ी ने शो फायदो अने नुकसान थाय? हवे कुकड़ी जुओ, कुकड़ी शुं करे छे? हवे कुकड़ी पोतानी होशनी वात शुं करे छे? વાત પોતાની માને કહે છે। હવે આપણે કઈ બી હોય, આપણને કઈ બી પ્રશ્ન હોય તો આપણે શું કરીએ છીએ? એ વાત સીધા કોને કરીએ છીએ? મમ્મીને કરીએ છીએ। તો પણ તે પણ તેની માને કહે છે, એની બહેનપણીઓ તેની ઉપર શું કરે છે, બધી જ હસે છે। શું કામ વંડીને માથે ચડીને અહીં જમીન ઉપર આપણે રમીએ, જમીનને ખુશ રહીએ? મુક વંડીની વાત એટલે કાબર જે કુકડી છે અને વંડી ઉપર ચડવું છે, પણ બધી બહેનપણીઓ એમ કહે છે શું કામ ચડવું છે, ભલે ને આપણે અહીંયા નીચે રમીએ, તું વંડી ઉપર ચડવાની વાત ભૂલી જા, અહીં સાત તાળી રમીએ છીએ, એવું એની બહેનપણી, આપણી બહેનપણીઓ હોય તો આપણને ખુશ કરવા કેવી વાતો કરે છે। તો એ રીતે કુકડીની જે બહેનપણીઓ હોય છે તે પણ તેને વાતો કરે છે। કુકડી ના છૂટકે દોડાદોડીમાં જોડાય, કદીક ન પણ જોડાય, એક કોર ઉભી ઉભી એ બધું શું કરે, જોયા કરે। એક વાર તેને શું થાય છે, કુકડી વંડીની બહાર ઉકરડામાં ચણતી હોય છે, ત્યાં અચાનક શું થાય છે, તો બિલાડીઓ લડતી લડતી આવે છે અને કુકડી તેનાથી બી જાય છે અને ફર કરતી સહેજ ઉડે છે અને ક્યાં બેસી જાય છે, પથરા ઉપર ચડી જાય છે। હવે વારે ઘડીએ તે આ રીતે પ્રયત્ન કરે છે, પથરા ઉપર ચડે છે ઉતરે છે, પથરા ઉપર ચડે છે ઉતરે છે, તો એને શું થાય છે, ઉડવાનું એનું જે પ્રયત્ન છે ધીમે ધીમે એનો પ્રયત્ન શું થાય છે, સફળ થાય છે। આ બધી વાત તે કાગડાને કહે છે। હવે કાગડો પણ એને જો કાગડો જે કામ કરે છે વંડી ઉપર ચડવાનું ને એ બધું કામ જે કરે છે એ બધું કુકડી કાગડા કુકડાનું છે કુકડાનું તે જોયા કરે છે। હવે કુકડાનું તે કાર્ય જોયા કરે છે, એનાથી તે શું કરે છે, શીખે છે। હવે એક દિવસ કાગડાભાઈ આવે છે, કાગડાભાઈ કહે છે કે તને ભલે ઉડતા થોડું આવડી ગયું પણ તારા માથે કલગી તો નથી, તને રંગીન પીછા તો નથી, છતાંય તે દુઃખ અનુભવતી નથી, અને પછી થોડાક સમય પછી તેના શું થાય છે, તેને માથે કલગી પણ આવી જાય છે અને આ વાત બધાને ખબર પડે છે। તે જોવે છે કે એની માથે કલગી છે, બધાને બતાવે છે અને પોતે ખુશ થાય છે, બરાબર। હવે જુઓ, ત્યાં તો દૂરથી એક કાબર આવતી આપણને જોવા મળે છે, કુકડી પાસે આવી વંડી ઉપર બેસીને જોવે છે, એ કુકડી જોવે છે, જો તેને માથે કલગી ઉગી છે, મેં કહ્યું ને તમને એને માથે શું ઉગે છે, પછી કલગી પણ ઉગે છે, તો કુકડીને નવાઈ લાગે છે કે મારી માથે કલગી, તો કુક એમ કે છે કાબર કે હાસ તો વળી તારી માથે શું કલગી ઉગી છે, બરાબર। હવે તે ચકલી, કાગડો, પોપટ અને કબૂતર વગેરે બધા બોલે છે કે અરે વાહ, કુકડીને માથે તો કલગી, બધાએ પાંખો ફફડાવી તાળીઓ પાડી, બધા શું થયા, ખુશ થઈ ગયા એને માથે કલગી જોઈને। હવે તે રોજ શું કરે છે, વંડી ઉપર ચડવા માંડે છે અને રોજ નવું નવું જોવા પણ એને મળે, કારણ કે તે શું કરે છે, પહેલા ઉડતા નહોતી શીખી પણ એક દિવસ શું થયું, તે ઉડતા શીખી ગઈ। રોજ બધાને જોવે છે, ખુશ થાય છે, દુનિયાની વાતો કરવા માંડે છે, ઈંડા સેવવાનું તેને ચાલુ રાખ્યું, ચણતા શીખવાડવાનું, બીજાને ચણતા પણ શીખવાડે છે અને ઉડતા પણ બીજાને ઉડતા પણ શીખવાડે છે, તો એને કામ આવું ચાલુ રાખ્યું। આ રીતે જો કુકડો અને કુકડીઓ બધા એને શું કહેવા લાગ્યા કે કલગી ઉગી તો ઠીક મારા ભાઈ, કે કુકડો જેવા રંગીન પીછા ક્યાંથી લાવશો? કુકડીબાઈ કુકડી વિચારે છે વખત છે ને તો પીછા ઉગે ખરા, કોને ખબર
એટલે આપણે કોઈ દિવસ જિંદગીમાં આપણી હિંમત હારવી જોઈએ નહીં, બરાબર. આપણે હંમેશા સતત શું કરવો જોઈએ, પ્રયત્ન કરવો જોઈએ. હંમેશા પ્રયત્ન કરીએ તો આપણને ફળ મળે જ છે. એટલે પરીક્ષા આવે તો મહેનત કરીએ તો શું થાય, આપણે સારા માર્કસે પાસ થઈએ છીએ, બરાબર. પણ જો મહેનત ન જ કરીએ, વાંચીએ જ નહીં, તો આપણને સફળતા મળતી નથી. એ રીતે જો કુકડીએ પ્રયત્ન કર્યો, તે ઉડતા પણ શીખી, એને માથે કલગી પણ આવી, અને એને બધા કહેવા લાગ્યા, તો એ વિચારે છે કે કોઈક દિવસ મારે પીછા પણ આવશે. તો આ સરસ મજાની વાર્તા તમારે બધાએ વાંચવાની છે. હવે જુઓ, હવે પાના નંબર 25 પર જુઓ, જોડકા જોડો આપેલા છે. તો કાગડો છે, એની સામે શું આવે, તો કાગડાની સામે કુકડીએ નવા નવા અખતરા ન કરવા જોઈએ, એવું કાગડો કહેવા લાગ્યો. કેમ, જ્યારે ઉડતા શીખે છે ત્યારે. કુકડો કહે છે, વાહ મારી દોસ્ત કુકડીની મહેનત રંગ લાવી. હવે કુકડી કહે છે, કુકડીની સામે શું આવે, તો ઉડવાનું શીખતી વખતે પડાય પણ ખરું, બરાબર ને. પડીએ તો આગળ નવું કંઈક શીખીએ, પણ પડીને જો આપણે ઘરમાં જ બેસી રહીએ તો કશું આપણે શીખી શકતા નથી. એ જે સાયકલ ચલાવવી હોય, પહેલા સાયકલ ચલાવવાનું ચાલુ કરીએ, પડીએ વાગે બધું જ થાય. પણ જો વાગવાથી આપણે ઘરમાં બેસી રહીએ તો એ કામ સફળ થતું નથી. એને શું કરવો પડે છે, વારંવાર આપણે પ્રયત્ન કરવો પડે છે, બરાબર. ચકલી, ચકલી તો મથી મથીને તારે શું કુકડો બનવું છે, એવું કહે છે. હવે કુકડીના પ્રયત્નો શું છે, તો જો એક જ એક ધ્યાનથી ઉડવાનું કામ કરવા માંડ્યું, તો એમાં પહેલું એની સામે જ છે કે વંડી ઉપર ચડવા જેટલી હોશિયાર થઈ ગઈ. સાંજ સુધી પથરા ઉપર ઉડ ઉતર કર્યું, તો સાંજે આવી ત્યારે તે ખૂબ જ ખુશ હતી. બી ગઈને જોર કરીને ઉડી, તો પાસે પડેલા એક પથરા ઉપર ચડી શકી. હવે જુઓ, ખોટા ભાગ નીચે શું કરવાનું, લીટી દોરવાની છે, બરાબર. કુકડીને થાક લાગે ત્યારે વંડી ઉપર રમવા જતી, તે ઘરે પાછી ફરતી હતી. કુકડી હોશિયાર અને મહેનતુ હતી. પછી પક્ષી માને છે કે કુકડી પ્રયત્ન કરે તો કલગી ઉગે ખરી, તો પણ તેના માથે કલગી ઉગી નહીં, ના ઉગી, બરાબર. આ રીતે વાક્ય છે. હવે પછી આ બાજુ છે જોડી બનાવો. જુઓ, યોગ્ય રીતે વપરાયેલું હોય તેની ફરતે શું સાચું કરવાનું છે, બરાબર. તો રઢ એટલે હઠ, આગ્રહ, જીદ, જીદ કરવી એમ. તો એમાં અ ને બ છે. તો જુઓ, અમાં શું છે, મનોજ મામાના ઘરે જવાની રઢ લઈને બેઠો, એટલે કે જીદ પકડીને બેઠો, એટલે એ વાક્ય ઉપર શું ઉપર સાચું કરવાનું છે. અભિલાષા એટલે કે ઉત્કટ ઈચ્છા, તીવ્ર ઈચ્છા, તો આપણે અ ઉપર પણ સાચું કરવાનું છે. વિક્રમને નાનપણથી જ આકાશમાં ઉડવાની અભિલાષા હતી. ત્રણ, હરખ ગેલું, અતિશય આનંદથી ગેલું બનેલું, ખૂબ હરખથી ભાન ભૂલેલું, તો એમાં શું આવે, બ, પ્રિયાને સ્પર્ધામાં મેડલ મળતા હરખ ગેલી થઈ ગઈ, ખુશખુશાલ ખુશ થઈ ગઈ એમ. વંડી, ખુલ્લી જમીનની આસપાસની નાની ભીત, એને શું કહેવાય, વંડી. તો એમાં શું આવે, રુસ્તમની વંડી ઉપર વાંદરો બેઠો છે. હવે જુઓ, એમાં પાછું એક પેલું આગળ આપણે ગીત ગાયું, તે કે ચાલ આપણે ફરવા જઈએ, તે છે, બરાબર. હવે જુઓ, કુકડી મળી આવ્યા, કુકડીને મળી આવ્યા. હવે પ્રશ્નોના જવાબ, તમને કોનો સ્વભાવ ગમ્યો, કુકડીનો કે કાગડાનો, કોનો સ્વભાવ ગમ્યો આપણને, તો આપણને કુકડીનો સ્વભાવ વધારે ગમે છે, બરાબર. પછી આગળ, તમને કુકડીની કઈ વાત સૌથી વધારે ગમી, કેમ, તો આપણને કુકડીની વાત કઈ ગમી, કે કુકડી વંડી ઉપર શું કરે છે, ચડવા લાગે છે, માથે કલગી ઉગી, ત્યાર પછી તે બધાના બધા કામો શું કરતી હતી, કરતા કરતા બીજી કુકડીઓને પણ ઊંચું ઉડતા શીખવવામાં મદદ કરતી હતી, તો આ કામ આપણને ગમ્યું. કુકડીને કોણે કોણે પ્રોત્સાહન આપ્યું, તો કુકડીને કાબરે પ્રોત્સાહન આપ્યું. પછી આગળ, કુકડી મહેનતુ છે કે આળસુ, તો કુકડી કેવી હતી, મહેનતુ હતી. કેમ, કારણ કે પોતાની ઈચ્છા પૂરી કરવા માટે શું કરતી હતી,
વારે ઘડીએ તે વંડી ઉપર ચડતી હતી અને ઉતરતી હતી, તે રીતે પોતાની ઈચ્છા પૂરી કરવા શીખવા માટે શું કર્યું, તેને ઉડતા પણ શીખ્યું. વંડી પરથી કુકડીને શું શું દેખાતું હતું, તો વંડી પરથી કુકડીને નીચેથી જોયેલા ઝાડને કુકડીએ ઊંચેથી જોયા, વંડી પરથી ઝાડની નજર સામે જોયા, નીચેથી ઝાડના ડાળ પાંદડા જે માંડ માંડ દેખાતા હતા શું કર્યું, પોતાની નજર સામે તે બધું તેને જોયું. હવે જુઓ, હવે જોડીમાં બેસો, ચિત્ર જુઓ અને શબ્દોમાં ભૂલ દેખાય તેની નીચે શું કરવાનું છે, લીટી કરવાની છે. એ તો ચિત્ર આપેલું છે, બે ચિત્ર આપેલા છે. જુઓ બંને ચિત્રમાં આપણે જોવાનું છે કે કયા શબ્દમાં ભૂલ છે. જો જુઓ, શૌર્યના ચિત્રમાં નાળિયેરનું એક ઝાડ છે, તે ઊંચું તેમજ થોડાક નાળિયેર પણ છે, નાળિયેર પણ છે, મોટા છે. ઋત્વિના ચિત્રમાં આંબાના બે ઝાડ છે અને કેવા છે, તે નીચા છે, જોકે કેરીઓ ગણી છે તે ન તો પાકી છે. શૌર્યના ચિત્રમાં બે ગાય છે, એક ધોળી ગાય અને બીજી કાળી ય ઘા લખેલું છે. એટલે આ રીતે આપણે જે શબ્દો છે એને શું કરવાના છે, સુધારવાના છે. તો ય ગાની જગ્યાએ શું આવે, ગાય આવે. તો આ જે પેરેગ્રાફ છે તમારી ગુજરાતીની સ્વાધ્યાય પોથી તમે બધાએ લીધી હશે, તેમાં આપેલો હશે. તો આ તો હું તમને જયારે પીડીએફ બનાવીને મોકલું ત્યારે તમારે શબ્દો આ વાંચવાનું છે, નહીં ક્યાં ક્યાં ભૂલ છે ત્યાં લીટી દોરીને શું કરવાનું છે, આપણે જાતે સુધારવાનું છે. આપણને વાંચીએ એટલે આપણને ખબર જ પડે કે ક્યાં શું આવે છે. તો અહીંયા આપણો એક ભાગ પૂર્ણ કરીએ છીએ, બધાએ વાંચવાનું છે. જય ગણેશ.